नमस्कार हूँ निश्चित नसीदा जी लाइव जय डेप्यूटी सीएम नितिन पटेल प्रतिक्रिया आपी रहा छे। निश्रात नर्सिंग स्टाफनी देखरेख नीचे जे दर्दी ने रेमडेसिविर नु इंजेक्शन आपवानु होय एमने 2 थी 3 कलाक माटे त्यां राखवामां आवशे, त्यां इंजेक्शन आपवामां आवशे, एमनी तबियत उपर देखरेख राखी ऑब्जर्वेशन करवामां आवशे। इंजेक्शन लीधा पछी डॉक्टरोना निश्रातोना अभिप्राय मुजब अत्यार सुधी हजारों दर्दियों ने जे आ इंजेक्शन आप्या छे एमां कोई पण दर्दी ने लगभग कोई पण जग्याए कोई आडअसर के कोई रिएक्शन थयुं नथी। एटले ए ध्यानमां राखी आवा दर्दीओने हॉस्पिटलमां राखवाना बदले एक अथवा शहेरमां वधारे जग्याओ निश्चित करी ज्यांने ज्यां नजीक पड़े त्यां जई अमारा आरोग्य विभाग अमारा डॉक्टरो अमारा म्युनिसिपल कॉर्पोरेशननी देखरेख नीचे अमे ज एमने रेमडेसिविरनुं इंजेक्शन ए विना मूल्ये आपीए एकाद कलाक त्यां रोकाय अने पछी एमना घरे जाय पछी बीजा दिवसे फरी बीजो डोज लेवानो होय तो फरी एकाद कलाक ए ज जग्याए आवे तो 5 दिवसमां एमनो कोर्स पूरो थाय तो एमना कारणे हॉस्पिटलनो आखो स्टाफ आखी पथारीनी व्यवस्था જે રોકી રાખવી પડે છે એ રોકી રાખવી પડે નહીં એવી એમ્બ્યુલન્સની પણ અમે વ્યવસ્થા કરવાનું વિચારીએ છીએ। મેં જે નર્સિંગ હોમનો દાખલો આપ્યો તો એવા નર્સિંગ હોમ પર આવા રેમડેસિવિરના ઇન્જેક્શન ડોક્ટરોની દેખરેખ નીચે એ નર્સિંગ હોમમાં આપે એ દર્દી ત્યાં કલાક 2 કલાક રોકાય અને પછી ઘરે પાછા જાય ફરી બીજા દિવસે બીજું ઇન્જેક્શન લેવા એ નર્સિંગ હોમમાં જાય એવી વ્યવસ્થા કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ જેથી હોસ્પિટલો ઉપરનો બોજો ઘટે હોસ્પિટલોની પથારીનો વપરાશ ઓછો થાય અને ખરેખર જરૂરિયાતવાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા હોય તો કરી શકાય એવી પથારીઓ ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા અમે કરી છે। ગઈકાલે સાંજે 15 લાખથી વધુ બીજી વેક્સિનનો જે આપણો જરૂરિયાત વાળો જથ્થો એ ભારત સરકાર તરફથી આરોગ્ય વિભાગને ફાળવી આપવામાં આવ્યો છે એટલે ગઈકાલે સાંજે 15 લાખ નવી વેક્સિનના ડોઝ ગુજરાત સરકારને પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જરૂરિયાત પ્રમાણે દરેક જિલ્લાઓમાં શહેરોમાં એનો કોટા ફાળવી આપવામાં આવ્યો છે એટલે આગામી 4 દિવસ સુધી વેક્સિનની જે જરૂરિયાત છે એનો પુરવઠો આપણને ગઈકાલે પ્રાપ્ત થઈ ચૂક્યો છે એટલે હવે વેક્સિન માટે કોઈને પાછા ના જવું પડે એની પણ સંપૂર્ણ વ્યવસ્થા આરોગ્ય વિભાગે કરી છે અને એ દરમિયાન બીજો વધારાનો નવો જથ્થો ભારત સરકાર આપણને ફાળવી આપે એ માટે પણ સતત અમારો પરામર્શ ભારત સરકારના આરોગ્ય વિભાગ સાથે ચાલી રહ્યો છે। આમ ગુજરાતમાં નાનામાં નાનું ગામડું હોય તાલુકા કક્ષા જિલ્લા કક્ષા કે મહાનગર હોય કોઈ પણ જગ્યાએ કોઈ કોરોનાના દર્દીને કોઈ તકલીફ ન થાય એ માટે સંપૂર્ણ સગવડ સારવારની વ્યવસ્થા ઇન્જેક્શનની વ્યવસ્થા વેક્સિનની વ્યવસ્થા એ અમારો આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાથી કરી રહી છે। આજે આ માસ્ક પહેરવાની ગુજરાત સરકારે બધાને વારંવાર વિનંતી કરી છે તો 1 રૂપિયામાં 3 લેયર માસ્ક આપવાનું પણ રાજ્ય સરકારે અમલમાં મૂકી દીધું છે। ગઈકાલે જ નગરપાલિકા નિયામક દ્વારા બધી જ નગરપાલિકાઓને પત્ર લખાઈ ગયો છે કે નગરપાલિકાઓ આ માસ્ક મેળવી લે બધી માર્કેટ કમિટીઓના પણ ખેતીવાડી બજાર સમિતિઓના પણ પત્ર લખાઈ ચૂક્યો છે કે ફક્ત 1 રૂપિયામાં માસ્ક નાગરિકોને આપવાનો છે અને રાજ્ય સરકાર 1 રૂપિયામાં જ આ માસ્ક બધાને ઉપલબ્ધ કરાવશે। અમૂલના પાર્લર ઉપર પણ કોઈ પણ નાગરિક જઈ 1 રૂપિયામાં આ 3 લેયર માસ્ક જે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે સાદું કપડું કે સાદો રૂમાલ બાંધવો એના કરતા 3 લેયર માસ્ક એ વધુ સુરક્ષા આપે છે એ જરૂરી છે તો નાગરિકોને જેમને જરૂર હોય એમને ફક્ત 1 રૂપિયામાં નગરપાલિકાઓ દ્વારા માર્કેટ કમિટીઓ દ્વારા અને અમૂલ પાર્લર ઉપરથી
मास्क मलता थई जाय एनु आयोजन पर राज्य सरकारे चालू कर्यु छे। कोई नगरपालिका पोताना खर्चे मास्क लई जाय, कोई मार्केटियार पोताना खर्चे मास्क लई जाय अने एने योग्य लागे तो एना शहेरमां के एना व्यापारीओ खेडूतो एना कामदारो ड्राइवरो एने विना मूल्ये आपी शके छे। कोई सेवाभावी संस्था पण आवी रीते मास्क लई जाय अने विना मूल्ये वितरण करवा मांगे तो ये पण करी शके छे। अमारो हेतु एक ज छे के कोईपण नागरिक मास्क विनाना न फरे जेथी कोईने संक्रमण लागवानो भय रहे। 1000 रूपया दंड कोईने भरवो ना पड़े, फक्त 1 रूपियानो मास्क पहेरवाथी 1000 नो दंड न भरवो पड़े एवं करवा माटे अमे बधाने विनंती करीए छीए। અત્યારે આ વાત જ કરો, બીજી વાત રાજ્ય સરકારે પરમ દિવસે જે નિર્ણય કર્યો કે અમે 3 લાખ ઇન્જેક્શન નું ટેન્ડર મંજૂર કરી દીધું છે અને એ પૈકી 35000 નો જથ્થો આપણને ગઈકાલે પ્રાપ્ત થઈ ચુક્યો છે અને રાજ્યના જુદા જુદા શહેરો જિલ્લાઓમાં ફાળવી આપવામાં આવ્યો છે। તમે બધા જાણો છો એ પ્રમાણે રાજ્ય સરકારની હોસ્પિટલોમાં કોરોનાના કોઈ પણ દર્દી ની પાસે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। ઇન્જેક્શન હોય, દવાઓ હોય કે હોસ્પિટલમાં દાખલ કરવાનો ખર્ચ હોય બધું જ વિનામૂલ્યે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। હવે અમે એવો પણ નિર્ણય કર્યો છે કે ખાનગી હોસ્પિટલ હોય, ખાનગી નર્સિંગ હોમ હોય કે કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ સરકારી હોસ્પિટલ સિવાય આ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માંગતા હોય તો જેમ જેમ અમારી પાસે આ જથ્થો પ્રાપ્ત થતો જશે એમ અમે સરકારી હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલોને પણ જે અમને પડતર ભાવ છે લગભગ 800 રૂપિયાની આજુબાજુ એક ડોઝ આપણને પ્રાપ્ત થાય છે વેક્સિન આનો રેમડેસિવિર ઇન્જેક્શનનો, તો એ ઇન્જેક્શન અમે કોર્પોરેશન અન્ય વ્યવસ્થા અન્ય સંસ્થાઓ મારફતે ખાનગી હોસ્પિટલોને પણ એમની જરૂરિયાત પ્રમાણે કિંમત લઈ નહીં નફો નહીં નુકસાનના ધોરણે બજારમાં જ્યારે 4 થી 5 હજાર રૂપિયા અથવા 2-3 હજાર રૂપિયાની કિંમત હોય એની સામે 800-900 રૂપિયામાં અમે ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલોમાં પણ આપવાની તૈયારી કરી દીધી છે। જેવો વધુ જથ્થો રાજ્ય સરકારને પ્રાપ્ત થશે એ પ્રમાણે ખાનગી હોસ્પિટલોને પણ આપવાની વ્યવસ્થા ચાલુ કરી દઈશું। બીજું આપણે કહું કે ગઈકાલે આ ખાનગી કંપનીઓએ જે ડીલરો છે એમના જે દવાની દુકાનો છે એમાં પણ લગભગ કાલે 35000 જેટલા ઇન્જેક્શન ગુજરાતમાં ઉપલબ્ધ કરાવ્યા છે। રાજ્ય સરકારના 35000 ઇન્જેક્શન જે સરકારી હોસ્પિટલમાં વપરાય અને 35000 જેટલા ઇન્જેક્શન એ ખાનગી દવાવાળાના ત્યાંથી જુદી જુદી કંપનીઓએ જે રાજ્ય સરકારે આગ્રહ કર્યો એટલે બજારમાં મોકલી આપ્યા છે। ગઈકાલે લગભગ 70000 જેટલા ઇન્જેક્શન એ ગુજરાતમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થયા છે અને દરરોજ રાજ્ય સરકારના 35000 ઇન્જેક્શન એ પ્રાપ્ત થતા રહેશે એ અમે પ્રજામાં વિતરણ કરતા રહીશું। સર, મધ્યપ્રદેશની જેમ વીકેન્ડ કર્ફ્યુ ગુજરાતમાં પણ આવી શકે છે, શું યોજના છે, કેવી રીતે કેસો વધી રહ્યા છે? અત્યારે તો અમે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે રાત્રિ કર્ફ્યુ નો અમલ ચાલુ થઈ ચુક્યો છે, બીજી બધી વ્યવસ્થાઓ પણ અમલમાં મૂકી છે, સ્કૂલો પણ બંધ કરી દીધી છે, જાહેર મેળાવડા રાજકીય સમારંભો ધાર્મિક સમારંભો એ બધા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે, માસ્ક ફરજિયાત લગાવવા, માસ્ક નહીં પહેરનાર સામે કડક કાર્યવાહી કરવી એ અંગે પણ ગૃહ વિભાગને સૂચનાઓ અમલવારી કરવા માટે અપાઈ ચૂકી છે। એટલે અમે જેટલા નિર્ણય કરીએ છીએ એ આપની માહિતી માટે અમે તરત જ જાહેર કરીએ છીએ।
દરેક જગ્યાએ પોતપોતાની રીતે ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મેં અગાઉ કહ્યું એમ 35,000 ઇન્જેક્શન ગઈકાલે બજારમાં મુકાયા છે, દર્દીઓ મેળવી રહ્યા છે, સરકારી હોસ્પિટલમાં આપણે પૂરતા છે અને વિના મૂલ્યે આપીએ છીએ. ને બધી જગ્યાએ વ્યવસ્થા વધારી રહ્યા છીએ, ગાંધીનગરમાં પણ વ્યવસ્થા વધારીએ છીએ, જિલ્લા મથકો ઉપર પણ વ્યવસ્થા વધારીએ છીએ. આ નર્સિંગ હોમની મેં જે વાત કરી એ આખા રાજ્ય માટે લાગુ કરી છે એટલે ત્યાં પણ વધે છે, પણ કદાચ શક્ય છે કે કોઈ દર્દી વધારે ગંભીર થયા હોય તો સ્થાનિક જિલ્લા કે તાલુકા કક્ષાના ડોક્ટરો એને અમદાવાદની હોસ્પિટલોમાં 1200 બેડની હોસ્પિટલ હોય, યુએન મહેતા હોસ્પિટલ હોય, સી અમારી આપણી એસવીપી હોસ્પિટલ હોય કે કોઈ સારી હોસ્પિટલમાં રિફર કરતા હોય એ બની શકે, પણ રાજ્યમાં પણ સેંકડો દર્દીઓની સારવાર અમારી સરકારી હોસ્પિટલ અમારી મેડિકલ કોલેજોમાં આજે પણ જેમ અમદાવાદમાં સારવાર અપાય છે એવી જ તમામ પ્રકારની વ્યવસ્થા સારવાર એ આખા રાજ્યમાં બધા જ શહેરોમાં અપાઈ રહી છે. મારી પાસે કોઈ માહિતી નથી. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા 2 દિવસ પહેલા ગુજરાતને માર્ગદર્શન અને મદદ કરવા માટે એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સરકારના ખૂબ જ ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત હતા, ભારત સરકારના આરોગ્ય સચિવ પણ ઉપસ્થિત હતા. નાના બાળકોમાં અત્યારે જે કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યા છે એ માહિતી અમે ભારત સરકારને પણ આપી છે. ભારત સરકારે પણ આ અંગે અભ્યાસ કરી અને આપણને માર્ગદર્શન આપવાની માહિતી આપવાની સ્વીકાર્યું છે. ગઈકાલે ભારત સરકારના ડોક્ટર ગુલેરિયા દ્વારા આપણા ડોક્ટરોને વધુ સારી માર્ગદર્શન આપવા વિડીયો કોન્ફરન્સ કરવામાં આવેલી, ભારત સરકાર તરફથી સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા માટે નિષ્ણાતોની ટીમ પણ મોકલી આપવાનું કહ્યું છે. આજકાલમાં જ એ ટીમ આવી જશે, 2 દિવસ સુરતમાં રોકાશે, સુરતની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપશે. એક ટીમ વડોદરા પણ જશે, ત્યાં પણ નિરીક્ષણ કરી માર્ગદર્શન આપશે. અમદાવાદમાં અને રાજકોટમાં પણ આ ટીમ જઈને બધું જોઈને માર્ગદર્શન આપવાની છે. એટલે ભારત સરકારની ખૂબ જ નિષ્ણાત ડોક્ટરોની ટીમો પણ આ અંગે કાર્યરત છે અને એ આપણને માર્ગદર્શન આપશે, એ પ્રમાણે રાજ્ય સરકાર કામગીરી કરશે. અત્યારે મેં કહ્યું એ પ્રમાણે અમદાવાદમાં જે વ્યવસ્થા આપણે વધારી છે એટલે બહાર કોઈને મોકલવાની આજની તારીખે કોઈ જરૂર નથી. ચલો ભાઈ મને ખબર. હું કોઈ વ્યક્તિગત બાબતનો કોઈ વિડીયોનો કોઈ જવાબ નહીં આપું. જેમને જે રજૂઆત કરવી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, રાજ્ય સરકારને અધિકૃત રીતે અમારા મ્યુનિસિપલ કમિશનર હોય, અમારા આરોગ્ય કમિશનર હોય, અમારા ડોક્ટર જયંતિ રવિ હોય કે મને સિનિયર કક્ષાએ રજૂઆત કરશે, માહિતી આપશે, તો જ અમે એના અંગે વિચારણા કરશું. બાકી સેંકડો લોકો રોજ જાત જાતના મેસેજ કરતા હોય, વોટ્સએપ કરતા હોય કે સાચી કે ખોટી માહિતી અફવાઓ રૂપે ફેલાવતા હોય, એવા બધાને જવાબ આપો. આ સમયમાં અમારી પાસે સમય પણ નથી, એ યોગ્ય પણ નથી. દરેક વસ્તુ સરકારમાં અધિકૃત રીતે યોગ્ય સત્તાધિકારી પાસે જો મૂકવામાં આવશે
तो चौक्स गंभीरता पूर्वक एना उपर राज्य सरकार निर्णय पण करशे, अमलवारी पण करशे अने जेमने मदद की जरूर हशे, जे विस्तार में मदद की जरूर हशे त्यां अमे मदद करशुं।